ખાતે આવેલી હિટાચી કંપની પાસે પાર્ક કરેલી રિક્ષા ઉપર હિટાચી કંપનીનું વિશાળ વૃક્ષ ધરાશે થતાં રિક્ષા ચાલકને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે રિક્ષા ચાલકે હિટાચી કંપની પાસે નુકસાનીનું વળતર મળે તેવી માંગ કરવામાં આવી છે. વડોદરામાં ભર ઉનાળામાં વાવાઝોડા સાથે વરસાદ, ફાયર બ્રિગેડનો ફોન સતત રણકતો રહ્યો. 35 સ્થળોએ વૃક્ષો ધરાશે થયા. ફાયર બ્રિગેડની 12 ટીમો કામે લાગી. અનેક વિસ્તારોમાં વીજળી કુલ. તેવામાં માણેચા ગામ ખાતે આવેલી હિટાચી કંપની પાસે રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા રિક્ષા ચાલક રિક્ષા પાર્ક કરી હતી. હિટાચી કંપનીનું વિશાળ વૃક્ષ એકાએક રિક્ષા ઉપર ધરાશે થતાં રિક્ષા ચાલકને ભારે નુકસાનીનું ભોગવવું પડ્યું હતું. રિક્ષા ચાલકે પોતાની રિક્ષાની નુકસાનીનું વળતર કંપની પાસે આપવાની રજૂઆત કરી હતી. મને આજે વાવાઝોડું આવ્યું ને, તમે રિક્ષા હટાવવા ગયો અને કંપનીની અંદરનું ઝાડ મારી રિક્ષા ઉપર પડ્યું અને મારી રિક્ષાને નુકસાન થયું છે અને કંપની જવાબદાર, કંપની મારી રિક્ષાનું નુકસાન આપે, હું તો મારા રિક્ષા પર મારું ગુજરાન ચલાવવાનું છે. મેં સાહેબને વિનંતી કરી કે મારી રિક્ષાનું ગુજરાન ચલાવવાનું છે, મારી રિક્ષા હાથ કરી આપો. માણેજા ગામ હિટાચી કંપની. એ કંપની એવું કહે છે, અમે જોઈશું કે અમારી કંપનીના મેનેજમેન્ટે એવું કહે છે કે અમારી દિવાલ તૂટી અને પણ મારી રિક્ષા તૂટી ગઈ, એનું શું?